કોરોના સામે લડવા સુરતમાં શરૂ થયેલા કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે સુરતમાં છેલ્લા એક મહિનામાં આવા કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર્સમાં ચોવીસો જેટલા કોરોના દર્દીઓએ સારવાર લીધી જેમાંથી સોળસો પાસઠ દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા સુરતમાં આઇસોલેશન સેન્ટર્સમાં પાંચસો છપ્પન ઓક્સિજન સપોર્ટ સાથેના પંદરસો બેડ્સની વ્યવસ્થા છે જેમાંથી હાલ કુલ બસો છાસઠ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું માનીએ તો સુરતમાં શરૂ થયેલા આઇસોલેશન સેન્ટર્સ શહેરના હેલ્થ ઇન્ફાસ્ટ્રકચરને મજબૂતાઈ આપશે મોટા સેન્ટર્સની સાથે સાથે અંદાજ જે પાંચસો જેટલા દર્દીઓ વીસ કરતા ઓછા બેડ્સ ધરાવતા આઇસોલેશન સેન્ટર્સમાં પણ સારવાર લઈને રિકવર થઈ શકે છે ત્રણ રીઝન માટે આપણે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર કરીએ છીએ પહેલી રીઝન એ છે કે લોકો ઘેરે બીજા પરિવારના સદસ્યોને સંક્રમિત નહીં કરીને આઇસોલેશન સેન્ટરમાં રહે તો એ ખૂબ સારી બાબત છે સેકન્ડ લોકો અગર ઘેરે અગર આઇસોલેશન હોય તો એકલા રહે એટલે એમને એન્ઝાઇટી વધે અને એમાં તકલીફ થાય એટલા માટે કોમ્યુનિટી લેવલે આઇસોલેશન સેન્ટરમાં રહે તો બીજા જે કોમ્યુનિટીના લોકો છે એમને જોઈને એમને આનંદ થાય રિક્રિએશન થાય અને એમને પણ સારું સારું જે માનસિક રીતે એમને લાગે હું કહું તો આજે હોસ્પિટલોનું ભારણ ઘટી રહ્યું છે તમે જોશો તો હોસ્પિટલોમાં આઈસીયુ નજીકના પેશન્ટોને રાખવામાં આવી રહ્યા છે અને એ સિવાયના કે લાઇક દસ થી પંદર લીટર સુધીના ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા પેશન્ટોને અમે આઇસોલેશન સેન્ટરવાળા રાખી રહ્યા છીએ એટલે તમે સમજી શકો કે હોસ્પિટલોમાં જે સ્ટાફ છે હોસ્પિટલનું જે એટમોસ્ફિયર છે જેમાં જે ખરેખર પેશન્ટ હોસ્પિટલની